બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી નમસ્કાર મિત્રો ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સરોનું સ્વાગત છે મિત્રો સમાજ કાર્ય પારંગતના પેપર નંબર બસો પાંચ એટલે કે કાઉન્સેલિંગ થિયરી અને પ્રેક્ટિસ વિશે આપણે વાતચીત કરી રહ્યા છીએ મિત્રો કાઉન્સેલિંગ અને સમાજ કાર્ય પરસ્પર એકબીજા સાથે જોડાયેલા અને પરસ્પર એકબીજાનો ઉપયોગ કરતું વ્યવસાય છે ક્યાંક ના ક્યાંક સમાજ કાર્ય એ મનોવૈજ્ઞાનિક પાસાઓનો ઉપયોગ કરે છે ત્યારે કાઉન્સેલર પણ ક્યાંક ના ક્યાંક સમાજ કાર્યના જ્ઞાનનો ઉપયોગ કરી સમાજ સાથે કેવી રીતે કાર્ય કરવામાં આવે એના પણ મૂળભૂત પાસાઓ વિશે સમજ મેળવી તેનો ઉપયોગ કરતું શાસ્ત્ર છે અને મનોવૈજ્ઞાનિક પાસાઓની જાણકારી દ્વારા સલ સમાજ કાર્યકર ચોક્કસથી વ્યક્તિ જૂથ અને સમુદાય સાથે ખૂબ જ સારી રીતે આત્મીયતાથી તાદાત્મથી કામકાજ કરી શકે છે અને વ્યક્તિની જે પાયાની મુશ્કેલીઓ છે ઊંડાણમાં રહેલી સમસ્યાઓ છે એને જાણવા માટે પણ ક્યાંકના ક્યાંક મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતોનો ઉપયોગ કરે છે માટે સમાજ કાર્ય અને મનોવિજ્ઞાન એ પરસ્પર એકબીજા સાથે ખૂબ જ ગાઢ રીતે જોડાયેલા શાસ્ત્રો છે આજે સમાજ કાર્યને જેટલા અંશે સ્વીકૃતિ મળી છે તેમાં ક્યાંકના ક્યાંક મનોવૈજ્ઞાનિક પાસાઓ મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતોના જે ઉપયોગથી સમાજ કાર્યકર સક્રિય રહીને કામકાજ કરે છે એ સક્રિયતાના કારણે જે પરિણામ મળ્યા છે એ પરિણામોના આધારે સમાજ કાર્યને વૈશ્વિક સ્તરે સ્વીકારવામાં આવી રહ્યું છે સમાજ કાર્ય એ મૂળભૂત રીતે લોકોના પ્રશ્નો લોકોની સમસ્યાઓ સમાજના પ્રશ્નો સમાજની સમસ્યાઓ અને તેના દ્વારા સમુદાય અને સમુદાય દ્વારા સમગ્ર રાષ્ટ્ર અને સમગ્ર રાષ્ટ્ર દ્વારા વૈશ્વિક ફલક ઉપર પોતાની અનન્ય સેવાઓ પૂરી પાડે છે ત્યારે મનોવૈજ્ઞાનિક પાસાઓ મનોવિજ્ઞાનના જ્ઞાનનો ઉપયોગ બહુ જ મોટી માત્રામાં અને બહુ જ વિશાળ સ્તરે કરે છે આજના વર્ગમાં આપણે એ જ અભ્યાસને આગળ જતાં જોવાનું છે કે સમાજ કાર્ય એ કેવું વિષય છે સાથે સાથે સલાહ જે મનોવિજ્ઞાનનો બહુ મહત્ત્વનો ભાગ છે એ સલાહ શું છે અને એની સાથે સાથે ક્યાંકના ક્યાંક તબીબી શાખાનું જે મહત્ત્વનું કહી શકાય એવું મનોપચાર જેને સાયકોથેરાપી તરીકે આપણે ઓળખી શકીએ છીએ એ સાયકોથેરાપી શું છે તો આ ત્રણે ત્રણને આજે આપણે એકબીજાના સંદર્ભમાં સમજવા માટેનો પ્રયાસ કરવાના છીએ મિત્રો આપણા જે એમએસડબલ્યુના પેપર નંબર ટુ ઝીરો ફાઇવ છે કાઉન્સેલિંગ થિયરી અને પ્રેક્ટિસ એના બ્લોક નંબર એકનો જે મહત્ત્વનો યુનિટ ત્રણ જે છે એ યુનિટ ત્રણનો આજે આ આપણે અભ્યાસ કરવાના છીએ અને આ યુનિટ ત્રણમાં સલાહ મનોપચાર અને સમાજ કાર્ય શું છે એ વિશેની ચર્ચા આપણા પેપરમાં પણ કરવામાં આવી છે અને આપણે આ વર્ગમાં પણ કરવાના છીએ તો આજના અભ્યાસના હેતુ આપણે અગાઉ જણાવ્યા એ પ્રમાણે છે કે સલાહ સમાજ કાર્ય અને મનોપચાર શું છે એને આપણે સમજવાના છીએ મિત્રો અગાઉના વર્ગમાં આપણે અભ્યાસ કર્યો છે એ જ મુજબ સલાહ એ ક્યાંક ના ક્યાંક કુસમાયોજિત લોકોના વર્તનમાં પરિવર્તન લાવવા માટેનો પ્રયાસ છે અને એક રીતે જોઈએ તો મનોપચાર જે કદાચ આપણે આ વર્ગમાં પ્રથમ વખત ચર્ચા કરીએ છીએ મનોપચાર એટલે એ શબ્દની અંદર જ એનો અર્થ રહેલો છે કે મનનું ઉપચાર કરતું વિજ્ઞાન એટલે મનોપચાર શાસ્ત્ર બરાબર હવે મનનો ઉપચાર એટલે અલગ અલગ રીતે થતો હોય છે એક છે સાયકયાટ્રિસ્ટ પણ કરતા હોય છે એક સાયકોલોજીસ્ટ પણ કરતા હોય છે એ બંને લોકો મનોપચારની પદ્ધતિઓ અપનાવતા હોય છે પરંતુ તમને એક ખ્યાલ આવી ગયો હશે કે મનોપચાર એ ખાસ કરીને વર્તનની જે સમસ્યાઓ જે લોકો ધરાવે છે એ વર્તનની સમસ્યાઓને ઓછી કરવા માટે એ વર્તનની સમસ્યાઓને દૂર કરવા માટે થઈને જે ઉપચારાત્મક પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે એને મનોપચાર તરીકે ઓળખવામાં આવે છે મનોપચારમાં પણ મિત્રો ખાસ કરીને જે સાયકોલોજીસ્ટ ટેકનિક અપનાવતા હોય છે એ પણ મૂળભૂત શ્રવણ અને વાતચીત કોમ્યુનિકેશન અને એક્ટિવ લિસનિંગનો રોલ આપતા હોય છે જે સલાહમાં છે એ જ મનોપચારમાં છે પરંતુ ક્યાંકના ક્યાંક બંને વચ્ચે શું તફાવત રહેલો છે એ આપણે આ વર્ગમાં આપણે અભ્યાસ કરવાના છીએ તો સલાહ છે એ ક્યાંક ના ક્યાંક કારકિર્દીના બાબત વિશે સલાહ છે એ ક્યાંકના ક્યાંક બીજા વ્યક્તિઓ સાથેના સંબંધોના બાબતે સલાહ છે એ ક્યાંકના ક્યાંક નોકરી ધંધાના પ્રશ્નોના વિશે સલાહ છે એ ક્યાંકના ક્યાંક ટીનેજના પ્રશ્નોના બાબત વિશે કરવામાં આવતું હોય છે જ્યારે મનોપચાર છે એ ચોક્કસથી એ એ છે એ માનસિક તકલીફ ધરાવતા લોકોના સાથે કામકાજ કરતું વિજ્ઞાન છે મનોપચાર એટલે મે મેન તફાવત એ રહેલો છે કે સલાહકાર એ સામાન્ય પ્રકારની જે કહેવાય ને દિશા ભૂલી ગયેલા લોકોને એના રોડ મેપ પર લાવવાનું કામકાજ કરે છે જ્યારે મનોપચાર છે એ વર્તનની જે સમસ્યાઓ છે વર્તનની જે મુશ્કેલીઓ છે વર્તનની જે ખામીઓ છે એ ખામીઓને દૂર કરવા માટે થઈને કેટલીક ટેકનિક શીખવવામાં આવતી હોય છે અને એ ટેકનિક સાથે છે તો મનોપચારક કાર્ય કરતા હોય છે જેને આપણે સાયકોથેરાપિસ્ટ પણ કહી શકીએ છીએ મિત્રો સા અસિલની બાબતમાં પણ આપણે જણાવ્યું એમ એ પ્રકારનો તફાવત હોય છે અસિલ એટલે સેવાર્થી સેવા મનોપચાર માટે સેવારથી ક્યાંક ના ક્યાંક માનસિક બીમારી ધરાવતા દર્દીઓ હોય છે જેમાં ચિંતાલક્ષી વિકૃતિઓ ધરાવતા હોય ઘણી બધી વખતે ક્રોનિક સ્ક્રીઝોફીનિયાના ટ્રીટમેન્ટ થયેલા દર્દીઓને પણ મનોપચાર કરવામાં આવતું હોય છે જ્યારે કાઉન્સેલિંગની અંદર મુખ્યત્વે ખાસ પ્રકારના માનસિક બીમાર દર્દીઓ નહીં પરંતુ અસમાયોજિત જે એમનું વર્તન છે જે દિશા ભૂલી ગયેલા લોકો છે એ લોકોને મુખ્ય સ્ટ્રીમમાં લાવવા માટેનું કામકાજ એ સલાહ દ્વારા થતું હોય છે ત્રીજો તફાવત છે એ તેમ બંને સલાહ અને મનોપચારકના શિક્ષણની બાબત લઈને તફાવત હોય છે સલાહકાર હોય છે એ ઘણી બધી વખતે મનોવિજ્ઞાનના લેવલે પીએચડી કે સ્પેસિફિક એના જેમ કે ડીએમએચપી જેવા કોર્સ કરેલા હોય છે જે આજે ઘણી બધી યુનિવર્સિટી દ્વારા ચલાવવામાં આવતા હોય છે જ્યારે મનોપચારક એ બંને પ્રકારના હોય છે એક સાયકિયાટ્રિસ્ટ પણ મનોપચારક તરીકે કામકાજ કરતા હોય છે અને મનોપચારક તરીકે જ્યારે સાયકિયાટ્રિસ્ટ કામકાજ કરતા હોય છે ત્યારે એ લોકો ખાસ કરીને એમબીબીએસ પછી એમડી અથવા ડીએનબી અથવા તો ડિપ્લોમા ઇન સાયકટ્રીના કોર્સ કરેલા ડૉક્ટર હોય છે જે મેડિકલ સાયન્સમાંથી બહાર આવેલા થેરાપિસ્ટ હોય છે એ લોકો મનોપચારક તરીકેનું કામકાજ કરતા હોય છે બંનેની તાલીમમાં પણ તફાવત છે કાઉન્સેલર હોય છે એ મોટા મોટાભાગે કાઉન્સેલિંગના બેકગ્રાઉન્ડમાં ટ્રેનિંગ લેતા હોય છે જ્યારે મનોપચારકે સાયકોથેરાપી સાયકો સાયકઆર્ટ્રિસ્ટ લેવલે કામકાજ કરતા હોય છે પોતે એના ટ્રેનિંગ મેળવેલી હોય છે અને એ દિશામાંથી બહાર આવેલા લોકો હોય છે એવી જ રીતે પ્રેક્ટિસ પણ એ બંને અલગ અલગ કરતા હોય છે સારવાર રંગેના ભેદ પણ રહેલા હોય છે કે બંનેના ઓબ્જેક્ટિવ અલગ અલગ છે સલાહ માટેના ઓબ્જેક્ટિવ ક્યાંકના ક્યાંક પ્રેરણા પૂરી પાડવી શિક્ષણ પૂરી પાડવું બરાબર એ લોકોને મૂલ્યાંકન કરવાની જરૂરિયાત હોય છે જ્યારે મનોપચારક તરીકે મુખ્યત્વે ભૂમિકા એ લોકોના વર્તનમાં સુધારની રહેલી છે વર્તનમાં સુધાર અને કહેવાય ને કે એના લક્ષણોમાં ઘટાડો મહત્ત્વનું એક ટાર્ગેટ એ પણ હોય છે જેમ કે વિડ્રોઅઅલ સિમ્ટમ્સ ધરાવતા સ્ક્રિઝોફેનિયાના જે દર્દીઓ હોય છે એ દર્દીઓને એવા એવા મનોપચારક દ્વારા ટાસ્ક આપવામાં આવે છે કે જેના થકી એ વ્યક્તિ બીજા સાથે ભળવાનું બીજા સાથે કામ કરવાનું બીજાની સાથે રહીને પોતાના ગોલ નક્કી કરવાનું બીજાની સાથે રહીને પોતાના ગોલ પાર પાડવા માટેનું પણ કાર્ય મનોપચારક દ્વારા થતું હોય છે એ આ બધા છે એ ટ્રીટમેન્ટ બેઝ ડિફરન્સ છે જ્યારે પ્રેક્ટિસમાં પણ એ જ પ્રકારનો તફાવત હોય છે સ્થાનના ભેદ બંનેના બંનેનું કામકાજના એ પણ એરિયા પણ અલગ અલગ હોય છે સાયકોથેરાપિસ્ટ હોય છે એ મોટાભાગે સાયકિયાટ્રિક પ્રોબ્લેમ એ એરિયામાં કવર કરતા હોય છે જ્યારે સલાહકાર હોય છે એ જે ઇનબેલેન્સ ઓફ એડજસ્ટમેન્ટ હોય છે એના સાથે કામકાજ કરતા હોય છે બંનેના ટાર્ગેટ અંગે પણ કેટલોક ભેદભાવ હોય છે જે આપણે અગાઉ પણ સમજ્યા છીએ બંનેની વચ્ચેનું ટેકનિકમાં પણ ઘણો બધો તફાવત હોય છે ઘણી બધી વખતે સાયકોથેરાપિસ્ટ એ મુખ્યત્વે અલગ અલગ ટેકનિકનો ઉપયોગ કરતા હોય છે મેથડોલોજીનો ઉપયોગ કરતા હોય છે એની સાથે સાથે સલાહકાર હોય છે એ ક્યાંકના ક્યાંક મુલાકાત સંબંધ સ્થાપન વગેરે જેવી ટેકનિકનો ઉપયોગ કરતા હોય છે એટલે બંનેની વચ્ચે ઘણો બધો કામગીરીમાં પણ તફાવત જોવા મળતો હોય છે એવી જ રીતે મિત્રો સલાહ અને સમાજ કાર્ય વચ્ચેનો ભેદ સમજવો ખૂબ જ જરૂરી છે કે એક વ્યવસાયિક સમાજ કાર્યકર હોય છે એનું ટાસ્ક અને એક સલાહકારનું ટાસ્ક ક્યાંક ના ક્યાંક લોકો એક જ સમજતા હોય છે આજે પણ આપણા સમાજની અંદર સમાજ કાર્યકર કોણ છે અને સલાહકાર કોણ છે એ બંને વચ્ચે બહુ જ તફાવત લોકોને ખ્યાલ હોતો નથી પરંતુ મેન ફો મેઇન ડિફરન્સીસ એ રહેલું હોય છે કે સલાહકાર હોય છે એ મનોવૈજ્ઞાનિક બેકગ્રાઉન્ડ સાથે આવતા હોય છે સમાજ કાર્ય એ સોશિયલ સાયન્સના અભ્યાસથી અને પોતાની ફિલ્ડ ફિલ્ડ બેઝ એક્ટિવિટીના લીધે એ સમાજની અંદર સમાયોજન જળવાઈ રહે એ માટે કામકાજ કરતા હોય છે સલાહકાર હોય છે એ મુખ્યત્વે વ્યક્તિના સમાયોજન પર ભાર મૂકે છે જ્યારે સમાજ કાર્ય એ વ્યક્તિ જૂથ સમુદાય દ્વારા સમાજના બેલેન્સ માટે કામકાજ કરે છે સાથે સાથે સલાહકાર હોય છે મનોવૈજ્ઞાનિક સાધનોનો ઉપયોગ કરે છે અને હકારાત્મક દિશા તરફ લઈ જાય છે વ્યક્તિને જ્યારે સમાજ કાર્ય એ વ્યક્તિને તો હેલ્પ કરે છે પણ સાથે સાથે સમાજનું પણ બેલેન્સ જળવાઈ રહે એ માટે થઈને પ્રયાસ કરતા હોય છે સલાહકાર હોય છે એ બીજા મનોવૈજ્ઞાનિકો અથવા તો બીજા ઓક્યુપેશનલ થેરાપિસ્ટ સાથે રહીને કામકાજ કરતા હોય છે જે મેડિકલ સાયન્સના માણસો હોય છે એમની સાથે કામકાજ કરતા હોય છે અને માનસિક પ્રશ્નો અને મનોસામાજિક સંઘર્ષોની બાબતમાં સલાહકાર મુખ્યત્વે કામકાજ કરતા હોય છે મનોપચારકો મુખ્યત્વે એ દિશામાં કામકાજ કરતા હોય છે જ્યારે સમાજ કાર્યકર હોય છે એ સામાજિક અને સામાજિકના સાથે સાથે મનોસામાજિક પ્રશ્નોના સંદર્ભમાં સમાજ કાર્યકર કામ કરતા હોય છે જેમ સલાહકાર હોય છે એ મનોવૈજ્ઞાનિક પાસાઓ મનો સાયકોથેરાપિસ્ટ હોય છે એ માનસિક પ્રશ્નો સાથે સંકળાયેલા છે જ્યારે સમાજ કાર્યકર એ કૌટુંબિક સાંસ્કૃતિક આર્થિક અને મનોસામાજિક પ્રશ્નો સાથે કામકાજ કરતા હોય છે સમાજ કાર્યકર એ ઘણા બધી અંશે માનસિક આરોગ્યના લેવલે કાયદાકીય મદદ શું છે ન્યાયિક પ્રશ્નો શું છે હકોની બાબતના પ્રશ્નો શું છે એ બધી બાબતમાં વ્યવસાયિક સમાજ કાર્યકર મદદ કરતા હોય છે જ્યારે સાયકોથેરાપિસ્ટ કે કાઉન્સેલરો હોય છે એ મુખ્યત્વે એનું વ્યક્તિનું સમાયોજન અને વ્યક્તિનું માનસિક માનસિક સમાયોજન જળવાઈ રહે એ માટે એને કામકાજ કરતા હોય છે સાથે સાથે સમાજ કાર્યકર હોય છે એ સમુદાય આધારિત જે સેવાઓ આપતી સંસ્થાઓ છે એની સાથે સંકલન કરીને કામકાજ કરતા હોય છે જેમ કે ઘણી બધી વખતે વ્યવસાયિક સમાજ કાર્યકર તરીકે સમાજ કાર્યકર પોતાની પાસે કશું જ લઈ જતો હોતો નથી પરંતુ સમુદાય આધારિત જે સંસ્થાઓ કામકાજ કરે છે એના વિશેની સમજણ એનું જ્ઞાન અને એના સાથેનું લિંકેજીસનું ભાથું લઈને સમુદાયમાં જતા હોય છે પૈસાથી મદદ થતી નથી પરંતુ સીધી મદદ પોતાના નોલેજ ટેકનિક અને પોતાની સ્કિલ દ્વારા મદદ કરવામાં આવતી હોય છે અને એ મદદમાં પણ સમુદાયમાં કઈ સેવા ક્યાં રહેલી છે એ સેવાઓ દ્વારા વ્યક્તિ અને સેવાઓ આપનાર વચ્ચે જોડાણ ઊભું કરે છે અને એના દ્વારા લોકોના પ્રશ્નોને ઓછા કરવા માટેનું સમાજ કાર્યકર કામકાજ કરતું હોય છે સાથે સાથે સાયકોથેરાપિસ્ટ કે સલાહકાર હોય છે એ ક્યાંક ના ક્યાંક વ્યક્તિના વ્યક્તિના મનોવૈજ્ઞાનિક પ્રશ્નો અને એના સમાયોજનના પ્રશ્નો સાથે જોડાયેલ છે જ્યારે સમાજ કાર્યકર છે એ વ્યક્તિ જૂથ સમુદાયના કલ્યાણ માટે જે સરકારની વિવિધ નીતિઓ એના કાર્યક્રમો એના રૂ રેગ્યુલેશનના ઘડતરમાં પણ ક્યાંકના ક્યાંક પોતાનું ઇનપુટ્સ અને પોતાનું પાર્ટિસિપેશન આપતા હોય છે ક્યાંકના ક્યાંક સોશિયલ વર્કરની એ પણ ભૂમિકા મહત્વપૂર્ણ હોય છે કે ગવર્મેન્ટના જે પ્રશ્નો ઘડાય છે એ પ્રશ્ ગવર્મેન્ટના જે પ્રોજેક્ટ કે જે પ્રો કા જે પ્રોજેક્ટ બને છે એ પ્રોજેક્ટમાં ક્યાંકના ક્યાંક વ્યક્તિઓનું પાર્ટિસિપેશન હોવું સમાજનું પાર્ટિસિપેશન હોવું જરૂરી છે એ દિશા તરફ સમાજ કાર્યકર કામકાજ કરતો હોય છે તો મિત્રો આપણે આ સલાહ મનોપચાર સાથે સાથે સમાજ કાર્યની જે વ્યાખ્યા છે એના આધારે આપણને ચોક્કસી એ ખ્યાલ આવે છે કે ત્રણેય વિજ્ઞાનનું અલગ અલગ ક્ષેત્ર છે ત્રણેય વિજ્ઞાનનું અલગ અલગ સ્કોપ છે ત્રણેય વિજ્ઞાનના અલગ અલગ પાસાઓ છે કે જેના આધારે અલગ અલગ લોકો કાર્ય કરતા હોય છે સાથે સાથે ત્રણેય ફિલ્ડ અલગ અલગ હોવા છતાં પણ મૂળભૂત રીતે તેઓની એક પ્રકૃતિ છે કે વ્યક્તિને મદદ કરવી સમાજને મદદ કરવી પ્રોફેશન સાથે મદદ કરવી વ્યવસાયિક આચારસંહિતા સાથે મદદ કરવી સૌથી મહત્ત્વનું લક્ષણ એ પણ ચાર ત્રણેયમાં જોવા મળતું હોય છે કે ટ્રેનિંગ અને હાઈ લેવલની એમની એથિક્સ સાથે કામકાજ કરતા હોય છે પ્રોફેશન બેઝ હોય છે કે ત્રણેય પ્રોફેશન એ પોતાની સેવાઓ આપવાના બદલામાં ક્યાંકના ક્યાંક વળતર મેળવતા હોય છે અને એ વળતરના આધારે પોતાનું જીવન નિર્વાહ કરતા હોય છે સાથે સાથે એ પણ રહેલા છે કે ત્રણેય પ્રોફેશનમાં આગવી કુશળતાઓ રહેલી છે તો આજના વર્ગમાં મિત્રો આપણે એ ચોક્કસથી સમજી શકીએ છીએ કે સલાહકાર મનોપચારક અને સમાજ કાર્યકર પોતાની આગવી કુશળતાઓના આધારે મદદ કરતા હોય છે તો મિત્રો આપણે આજના વર્ગમાં એ જોયું કે સલાહકાર મનોપચારક અને સમાજ કાર્યકર એ ત્રણેય વ્યવસાય સમાજના બેલેન્સ માટે સમાજના હિત માટે સમુદાયના હિત માટે કાર્ય કરતા વ્યવસાય છે કે જે ખૂબ જ વ્યક્તિના કલ્યાણ અને સમાજના કલ્યાણ માટે કાર્ય કરતા હોય છે તો આ વર્ગ દ્વારા આપને ચોક્કસથી સલાહ મનોપચારક અને સમાજ કાર્ય વિશેના તફાવતનો ખ્યાલ મળી રહ્યો હશે ધન્યવાદ